8 ડિસેમ્બર ને આપણે શૌર્ય દિવસ તરીકે એટલા માટે મનાવવામાં આવે છે કે વિદેશી આક્રંતાઓએ બાબરના જે સેનાપતિ હતો મીર બાકી એને આપણું જે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ ઉપર ભગવાન શ્રી રામનું જે મંદિર હતું એ વારંવાર એના ઉપર ચઢાઈ કરીને એ મંદિર તોડી જો બાબર નામની મસ્જિદ બનાવવામાં આવી હતી એ મસ્જિદને તોડવા માટે ઘણા બધા આંદોલનો થયા પરંતુ 1992ની અંદર એક આખા દેશમાંથી એક સાથે હિન્દુઓ બધા ભેગા થઈને એક સાથે ત્યાં આગળ ચઢાઈ કરી અને એ કલંક જે હતું આપણા દેશ ઉપર એ કલંકને તોડી નાખ્યું એમાં આપણા કોઠારી બંધુઓ પણ શહીદ થયા હતા તો એ દિવસે આપણે જે આ બાબરનું કલંક જે મિટાયું એ દિવસને આપણે શૌર્ય દિવસ તરીકે મનાવીએ છીએ આપણી આવનારી પેઢીને ખબર પડે કે આપણે ભગવાન શ્રી રામના મંદિર બનાવવા માટે કેટલા હિન્દુઓએ જે આહુતિ આપી છે તો એ દિવસ એને યાદ કરતા આજે 6 ડિસેમ્બર મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળનું સૌભાગ્ય છે કે છેલ્લે 21 ડિસેમ્બર 2018ની અંદર રામ મંદિર નિર્માણ માટે જે છેલ્લું આંદોલન થયું એમાં આપણે સાબરકાંઠાની હિંમતનગરની ટીમ પણ ઉપસ્થિત રહી હતી એ આપણા માટે ગર્વની વાત છે. અત્યારે હાલ પણ સરકારે કોર્ટના આધારે ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણનું કામ ચાલુ થયું છે તે આપણા હિન્દુઓ માટે ગર્વની વાત છે. પરંતુ આ શૌર્ય દિવસ જે કલંક આપણે આ દેશમાંથી મિટાવ્યું છે એ શૌર્ય દિવસને આપણી આવનારી પેઢીઓ કાયમ માટે ઉજવે એવું આપણે આશા રાખીએ છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. આજે આપણે હમણાં 5 ઓગસ્ટે શિલાન્યાસ થયો છે રામ મંદિર પ્રભુ રામજીના મંદિરનો, તો એ શિલાન્યાસ જયારે બી થયો તો આખા દેશની અંદર આનંદ ઉત્સવની લાગણી જે થતી, પણ લોકોએ ભૂલી ગયા કે એ આનંદ મેળવવા માટે આપણે કેટલા પ્રાણોની આહુતિ આપણે આપેલી છે. એમાંથી બે જણા, જેમ બાપુએ કીધું કે કોઠારી બંધુએ સૌથી પહેલા પોતાના પ્રાણની આહુતિ આપેલી, અને આવા કેટલાય વીરો આ અહીંયા ફોટામાં જોઈ શકો છો કે જે ઘાચાની ઉપર ચડી અને બિંદાસ આવી ત્યાં 6 ડિસેમ્બર 1992ના દિવસે એ સમયે વિશ્વ હિન્દુ પરિષદે આમાં બહુ મોટો ફાળો આપેલો, અને એ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ હતા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા. અને જ્યારે એમને લાગ્યું કે હજી મંદિર બની રહ્યું નથી, એમણે ફરીથી આ જે વીરો જે શહાદત ત્યાં જે લોકોએ વીરગતિ પામ્યા તે વીરોની વીરગતિને માન આપી અને ફરીથી 2-3 લાખ લોકોને લઈ અને ફરીથી અયોધ્યાની કૂચ કરી, અને એના પછી સુપ્રીમ કોર્ટમાંથી પણ ફેસલો આવી ગયો કે ભાઈ પ્રભુ શ્રી રામનું મંદિર ત્યાં જ બનશે, અને હવે નિર્માણ વિધિ પણ ચાલુ થઈ ગઈ છે. પણ જે લોકોએ શહાદત આપી તે 6 ડિસેમ્બર 1992ના દિવસે આપી, તો આ જે દિવસ છે એ દરેકને યાદ રહેવો જોઈએ, પોતાની આગલી પેઢીને પણ યાદ કરાવવો જોઈએ કે જે લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ બીવે છે એ લોકોએ આ દિવસને યાદ કરવો જોઈએ કે ધર્મની રક્ષા માટે કેવી રીતના લોકો મોતને મુઠ્ઠીમાં લઈને એક તરફ પ્રશાસન હતું ને બીજી તરફ વિધર્મીઓ હતા એમની સામે જે રીતના લડ્યા હતા એ લોકો, તો આપણે તો એની સામે કાંઈ કરી નથી રહ્યા. તો હવે આપણે પણ જાગવું પડશે, કારણ કે હજી આપણા 2 ટાર્ગેટ બાકી છે. અયોધ્યા તો જાગી હે, મથુરા કાશી બાકી હે. 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 મિત્રો, મથુરા અને કાશીની જવાબદારી તમારા અને મારા માટે છે. આજથી 28 વર્ષ પહેલા આ વીરોએ પોતાનું કાર્ય કરી અને એક મોરચા ઉપર આપણને જીત અપાવી દીધી. બાકીના 2 મોરચા એ આપણે લડવાના છે, અને આપણી પેઢીને એમનું સૌભાગ્ય, એમનું જે માન સન્માન છે એ પાછું આપણે અપાવવાનું છે. જેટલા પણ કલંક ભારત માતાને જાતિ ઉપર લાગેલા છે એ બધા આપણે મટાડવાના છે. જય શ્રી રામ.